સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે. ડભોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાયા. ડભોલીમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે. પાણીનું નિકાલ ન થતા લોકોને હાલાકી પડી છે. બાળકો શાળાએ પણ જતા અટવાઈ રહ્યા છે. સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવર જવર કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ડભોલીના હરિદર્શન વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાની જે સમસ્યા છે તે હજુ પણ યથાવત છે. અનેક વખત રજૂઆત થઈ છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી. પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બાળકો શાળાએ જતા પણ અટવાઈ રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ સાલી સુરતથી ફોનલાઇન પર જોડાયા છે. જી આઝમ, પાણીનો ભરાવો હજુ પણ સ્થિર છે, ઓછો વરસાદ હોવા છતાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી, કયા વિસ્તારો પ્રભાવિત થયા? સ્માર્ટ સિટીનો દાવો કરતી સુરત મહાનગરપાલિકાની સમય અંતરે પોલ ખુલીને સામે આવતી હોય છે, તેનું જ આ એક ઉદાહરણ છે કે જે વારંવાર ફરિયાદ કરવા છતાં સ્થાનિકો રજૂઆત ફરિયાદ કરી શક્યા છે, તેમ છતાં પણ ત્યાં જે ડ્રેનેજનું ઢાંકણું હોય છે, ગટરની સમસ્યા જે છે, તેનું કોઈ નિરાકરણ કરવામાં આવી નથી રહ્યું, જેના કારણે ડભોલી વિસ્તારમાં આવેલા હરિદર્શન વિસ્તાર જે છે ત્યાંથી આવતા જતા લોકોએ હેરાન થવાનો વારો આવે છે. કારણ કે તંત્રના પાપના કારણે વિદ્યાર્થીઓ જે સવારે શાળાએ ટ્યુશને જતા હોય છે તેમને પણ આ જ પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. અને એના તપાયનો ધોધમાર વરસાદ નહીં પરંતુ સામાન્ય વરસાદ જો આ વિસ્તારમાં પડે છે તો આટલું પાણી ભરાઈ જાય છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.